પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી કેમિકલ પીવાને કારણે અસર થઈ હોય તેવા વધુ બે લોકોને પોલીસે શોધી કાઢી અને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા છે. પોરબંદરના સમુદ્રમાંથી મળેલ 5 લીટરના કેનમાંથી મળેલ કેમિકલને દારૂ સમજીને પી જવાને કારણે સુભાષનગર વિસ્તારના બે લોકોના મોત થયા હતા, જ્યારે કેમિકલ પીધા બાદ ઝેરી અસરને કારણે બીમાર થયા હોય તેવા 9 લોકોને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સુભાષનગર વિસ્તારમાં કોઈ વ્યક્તિ ઝેરી કેમિકલ પીધેલ હોય તો તે વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવા તથા હજુ પણ સમગ્ર વિસ્તારમાં ક્યાંય ઝેરી કેમિકલ હોય તો તેને શોધી કાઢવા માટે સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે ઓપરેશન દરમિયાન 2 વ્યક્તિઓ 49 વર્ષીય દેવશી અર્જણ કિશોર અને 30 વર્ષીય જયેશ દેવશી લોઢારીએ ઝેરી કેમિકલ પીધેલ હોવાનું જણાતા બંનેને તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તુરંત જ યુદ્ધના ધોરણે ટીમો બનાવી અને તલસ્પર્શી તપાસ કરવા સર્ચ, પેટ્રોલિંગ, અવેરનેસ અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવી છે. જોકે તમામ ખલાસીઓ હવે સ્વસ્થ હોવાનું જાણવા મળે છે. બીજી તરફ બનાવ જ્યાં બન્યો છે તે સુભાષનગર વિસ્તારમાં સરેરાશ દરરોજ 1/2 ડઝનથી વધુ સ્થળોએથી દેશી દારૂનો જથ્થો પકડાય છે અને એ સિવાય અનેક લોકો નશાની હાલતમાં પણ ઝડપાતા હોય છે. ત્યારે કેમિકલ કાંડ બાદ પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ સ્થળેથી દારૂનો જથ્થો કે નશાની હાલતમાં વ્યક્તિ પકડાયા નથી. ઝેરી કેમિકલ પીધા બાદ 2ના મોત અને 11 લોકો બીમાર થતાં આ વિસ્તારના લોકોએ જેને સ્વેચ્છાએ દારૂબંધી સ્વીકારી લીધી હોય તેવો માહોલ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.